ત્રણ પ્રકારે સંસ્કાર અપાય છે એક માતાના ગર્ભમાંથી સંસ્કાર આપવા જોઈએ જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય માતાના ઉદરમાં હોય ત્યારથી જ સંસ્કારો અપાવવા જોઈએ જો હેપી પરિવાર જોતો હોય તો બહુ જ મહત્વનો મુદ્દો છે આપણે ડિટેલથી થોડું જોઈએ છે બીજું વાણીથી સંસ્કાર અપાય છે અને ત્રીજું વર્તનથી સંસ્કાર અપાય છે સંસ્કાર કોઈ જેવી ચીજ નથી ભાખરીની રોટલી આમ હાથથી આપી શકાય બાળકોને ભાખરી રોટલી આપવી હોય કે વસ્તુ આપવી હોય ને તો હાથથી આપી શકાય દૂધ આપવું એટલે બેટા એમ કે ગ્લાસ ભરીને દૂધ આપી શકાય સંસ્કાર કંઈ કોઈ ગ્લાસમાં કંઈ ભરાતા નથી સંસ્કાર આપવાની ત્રણ મેથડ છે ત્રણ પદ્ધતિ છે એમાંને એક માતાના ઉદરમાંથી સંસ્કાર આપવા એ શ્રેષ્ઠ છે જો આપણું ભવિષ્ય દેશનું સમાજનું અને તમારા પરિવારનું કે સત્સંગનું ભવિષ્ય બહુ ઉજળું જતું હોય તો આજની સન્નારીઓને આ બહુ જરૂરી છે માતાના ઉદરમાંથી વાણીથી સંસ્કાર અને ત્રીજું વર્તનથી સંસ્કાર મા બાપની વાણી કેવી છે એમાંથી બાળકો બહુ શીખે છે અને તમારું વર્તન કેવું છે એનાથી બાળકો બહુ શીખે છે અને એમાંથી જ પરિવારની સુખી કે દુઃખી પરિવારનું સર્જન થતું હોય છે પરિવાર ક્રિએટ થતો હોય છે પરિવાર નો ઘાટ અપાતો હોય છે પહેલો જ પ્રશ્ન થાય સંસ્કાર એટલે શું પહેલો એક પ્રશ્ન થાય સંસ્કાર કોને કહેવાય આ પ્રશ્ન થાય હું ક્યારનોય સંસ્કાર સંસ્કાર શબ્દ હોવા ખતર સાંભળ્યો મને જ ક્યારનો હું મનન કરતો કે માર બેટો સંસ્કાર કોને કહેવાય સેવક જે સમજે છે એ વ્યાખ્યા કરું છું કોઈ શિલ્પી હોય ને પથ્થરમાંથી કોતરીને ચીણી ચીણી કોતરણી કરીને કે પથ્થરમાંથી સુંદર મજાની મૂર્તિ બનાવે ને એ પથ્થર ઉપર કરેલો એનો સંસ્કાર છે પથ્થર ઉપર આપેલો સંસ્કાર છે મિસ્ત્રી હોય ને લાકડામાંથી સરસ મજાનું ફર્નિચર બનાવે ને એનો એને સંસ્કાર આપ્યા કહેવાય તમે લોટમાંથી સરસ મજાની આઈટમ બનાવો ને લોટને લોટ ઉપર સંસ્કાર આપ્યો કહેવાય સોની હોય અને સોનામાંથી સરસ મજાનો ઘડી ઘડીને દાગીનો બનાવે સુંદર મજાનો કે જે શ્રદ્ધાને પ્રિય લાગે એ સોનીના સંસ્કાર કહેવાય એ દાગીના ઉપર સંસ્કાર રેડ્યા કહેવાય ઘડતર બીજા શબ્દોમાં કહેવાય ઘડતર આપના ત્યાં જન્મેલું બાળક એ પણ એક પથ્થર જેવું છે અણઘડ છે એને ઘડવાની જવાબદારી માતા પિતાની છે આજના માતા પિતા સમજતા નથી તમે બાળકને જન્મ તો આપી દીધો એટલે તમે માતા પિતા તો કહેવાશો જનેતા તો કહેવાશો પરંતુ હવે પછીની જવાબદારી કેટલી મોટી થઈ ગઈ તમારી ખબર છે તમને જન્મ તો ગલુડિયાને પેલે પેલા કુતરી ગલુડિયાને જન્મ આપે છે માં જ કહેવાય છે જન્મ આપવો એટલે વાલી થઈ ગયા વાલીનો રોલ પેરેન્ટ્સનો રોલ કેવી રીતે ભજવો જોઈએ બહુ મહત્વનો મુદ્દો છે વ્યવહારિક બાબત છે આ ઘણી વસ્તુ તમને એમ થાય કે સ્વામી તમને કેવી રીત ખબર પડવાની આ બધી અમારો વ્યવહારિક મુદ્દો તમે કેવી રીત ચલવી શકશો તમે અહીંયા મોટી મોટી વાતો કરવા માંડી છે તો તમે એક બે પરિવારના કોન્ટેક્ટમાં છો પાંચ પચીસ પરિવારના કોન્ટેકમાં છો અમને તો આટલા બધા પરિવારોનો કોન્ટેક્ટ છે ને ત્યાંથી જ અમારી જોડે આ બધું આવે છે અમે હેપી પરિવારને પણ જોયા છે અને અનહેપી પરિવારને પણ જોયા છે ને એમાંથી નીકળેલું તારણ આવે છે આ વાત બધી આવે છે ને તારણની છે વાંચેલી વાતો નથી આ તારણરૂપ વાતો છે અનુભવની વાતો છે બધી અને એ અમે તમારી આગળ શેર કરીએ છીએ